નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે અહીં લખેલ છે એ પ્રમાણે કે હોમ લોન રીપેમેન્ટ એટલે કે પાર્ટ પેમેન્ટ કરવું કે બીજા રોકાણ કરીને લોન ચાલુ રાખવી, જ્યારે એને પણ હોમ લોન હોય તો એ મિત્રોને માટે કહેવાનું છે આજે કે શું કરવું. ઘણીવાર મૂંઝવણ થતી હોય છે કે આપણે હોમ લોન ચાલુ રાખવી અને બીજા રોકાણ દ્વારા બીજા રોકાણ કરી તમારી જોડે કદાચ લોન હોય અને તમારી જોડે તો સમજો કે સેલરીમાંથી થોડું સેવિંગ્સ થાય છે, તે સેવિંગ્સ કરીને તમે રીપેમેન્ટ કરવું કે એ સેવિંગ્સને કોઈ અન્ય જગ્યાએ ડાયવર્ટ કરીને, એટલે કે કોઈ અન્ય રોકાણના ઓપ્શન છે. સમજો કે SIP તમારી ચાલુ હોય કોઈ, તો એને SIPનો જે ચાલુ હોય એમાં વધારે રોકાણ કરવું. સમજો કે 1000-2000નો હપ્તો હોય SIPમાં, તો અમે 2000ની જગ્યાએ 3000 કે 4000નો હપ્તો કરાવી દેવો, અને જેથી એ રોકાણ તમારું સમય જતાં આગળ જતાં એ રોકાણમાં તમને વધારો જોવા મળે, એમાં સારું જો ઇન્ટરેસ્ટ મળે ભવિષ્યમાં, તો એ રોકાણ બીટ કરી શકે. પણ એ રીતે તમારે કરવું કે કઈ રીતે કરવું, તો એનું આપણે એક સમાધિ મેળવીએ. સૌથી પહેલાં તો તમને ખ્યાલ જ હશે કે હોમ લોનની અંદર હાલની હાલના રેટ ચાલે છે જે 8, 85, 80 અલગ અલગ બેન્કોમાં 0.5% આગા પાછળ હોય, કોઈ જગ્યાએ 9 હોય, કોઈ જગ્યાએ 8-80 હોય, કોઈ 8-90 હોય, 85 હોય, 1900 આપણે 9% ભણીને ચાલીએ. તો અહીં એક મેં કેલ્ક્યુલેશન મૂકેલી છે, તમે જોઈ શકો કે 20 લાખની લોન છે, 9% વ્યાજદર આપણે સિમ્પલ ગણ્યો છે, 9% વ્યાજદર, તો વ્યાજ આખા વર્ષનું કેટલું થાય, તો એની એક ઇક્વેશન મૂકેલી છે મેં અહીંયા કે એમાઉન્ટ કેટલી છે. તો આ એમાઉન્ટ ગુણ્યા 9% એટલે 9% બરાબર આપણને અહીંયા જવાબ મળી ગયો કે 1,80,000. 1,80,000 આપણું વ્યાજ થશે મિત્રો. એ આપણા ધ્યાનમાં હોય કે ભાઈ 20 લાખની લોન ઉપર 1,80,000 તો ફક્ત વ્યાજ છે, એમાં મૂડી નથી. હવે 1,20,000 વ્યાજ છે, 1,80,000 વ્યાજ છે, તો એમાં તમારો હપ્તાનો એક એવરેજ મેં કેલ્ક્યુલેશન લખ્યું, એક્ઝેક્ટ નથી, એ તમારે બેંક દ્વારા તમારા જે પર્સન્ટેજ હોય એના આધારે તમને, પણ એક એવરેજ કેલ્ક્યુલેશન છે. તો મહિનાનું વ્યાજ અહીંયા 17,000, 1,80,000 ધારો કે લેવાનું હોય તો અહીં 15,000 કે 18,000નો હપ્તો આવી શકે. કે અહીંયા આપણે ધારો કે 3500 મૂડીમાં જાય તમારો પ્રિન્સિપલ એમાઉન્ટ મૂડી એટલે, અને વ્યાજ એટલે તમારું જે ઇન્ટરેસ્ટ રહેતું હોય, તો આ જે વ્યાજ મહિનાનું જે લીધું એના ગુણ્યા 12 આ જવાબ છે, 1,77,600, અને 3500 રૂપિયા તમારા મૂડીમાં જાય છે. જે પ્રિન્સિપલ એમાઉન્ટ કહેવાય એમાં ફક્ત મહિનાના 3500 રૂપિયા જાય છે, એના આધારે 42,000 રૂપિયા. તો એક વર્ષ તમારું થાય તો 20 લાખની લોનમાંથી કેટલી લોન પેમેન્ટ કરી તમે, તો 42,000 રૂપિયા હોમ લોન તમારી ચૂકવાય. બાકીનું જે ચૂકવાયું છે 1,77,600 એટલે આશરે 1,80,000 આવે, પણ એના આશરે આપણે એક એમાઉન્ટ પકડીને ચાલીએ ગણતરી માટે, એક EMI તમારી જે આવે એના આધારે તમે તમારું સ્ટેટમેન્ટ જોઈ શકો કે એમાં કેટલા મૂડી કપાય છે અને કેટલી વ્યાજ કપાય છે. તો આ મૂડી કપાય છે 42,000 રૂપિયા વાર્ષિક, અને વ્યાજ કપાય છે 1,77,600. તો હવે આપણે શું કરવું, એ પ્રશ્ન મેં જે પ્રમાણે તમને વાત કરી આપણે શું કરવું, તો એના માટે સમય સિચ્યુએશનને સમજીને અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે આપણે કામ કરવું પડશે. એમાં તમે જોઈ શકો કે તમારી આવકના, ધારો કે સમજો કે કોઈ ઓફિસમાં કામ કરે છે, કોઈ અને કોઈ એને અપ્રિશિયલ મળે છે એટલે કે કોઈ સારું બોનસ મળે છે,
તો એ જે બોનસનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો, તો કે એ બોનસનો ઉપયોગ પણ આપણે લોન રીપેમેન્ટમાં કરી શકીએ. અને એ જ રીતે થોડા જે તમારા બચાયેલા હોય પૈસા સેલરીમાંથી, એ પણ તમે ઉપયોગ કરી શકો. બીજી વાત કે ઇન્કમ ટેક્સના પર્પઝથી પણ હોમ લોન ઉપયોગી હોય છે, તો એમાં 2 લાખ સુધીનું વ્યાજ માફ મળતું હોય છે. આ 2 લાખ સુધી જે તમારે 1,70,600 જે વ્યાજ આપણે ગણ્યું, 1,80,000, તો 2 લાખ સુધીનું સંપૂર્ણ વ્યાજ માફ મળતું. મારા ઇન્કમ ટેક્સનો વિડીયો છે, ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર ઇન્ફોર્મેશન ઇઝ પાવર, એવું તમે ગૂગલમાં લખશો તો તમને સર્ચ કરવા મળી જશે. અને એમાં મારી અત્યારે યુટ્યુબ ચેનલની અંદર પણ તમે જોઈ શકો છો વિડીયો ગેલેરીમાં, તો તમે એમાંથી પણ એને જોઈ શકો છો કે ઇન્કમ ટેક્સ સેવિંગ્સ કેવી રીતે કરવું, ઇન્કમ ટેક્સ આવતો હોય તો કઈ જગ્યાએથી કઈ કોલમ દ્વારા તમે કેટલો બાદ મેળવી શકો છો, તમે એમાં જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ કે વ્યાજ 1,80,000 છે, તો એ તમે ઇન્કમ ટેક્સમાં વાત કરતા હતા કે ઇન્કમ ટેક્સમાંથી આપણે બાદ મેળવી શકીએ, તો ઇન્કમ ટેક્સમાંથી બાદ મેળવવા માટે આપણે તો એ તમારે ઇન્કમ ટેક્સમાંથી જરૂરિયાત કેવી છે, તમારો ટેક્સ આવે છે, ટેક્સ વધારે આવે છે કે નોર્મલ આવે છે, અને વ્યાજ ધારો કે 1,70,000 છે એની જગ્યાએ 1 લાખ, સમજો 1 લાખ હોય તો પણ તમે સમય પ્રમાણે સેટ થઈ જતું હોય, તમારા ઇન્કમ ટેક્સના કેલ્ક્યુલેટરમાં ટેક્સ ના આવતું હોય, તો વધારાના જે 77,600 છે એ આપણે વધારાના પે કરીએ છીએ, એનું પણ આયોજન કરવા માટે તમે લોન રીપેમેન્ટ કરી શકો. અને સમજો કે કોઈ અધર તમારું ધારો કે કોઈ જગ્યાએ જેના ઉપર તમે હોમ લોન લીધી હોય, તો એ તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ધારો કે રોકાણ કર્યું હોય અને એમાંથી તમને કોઈ રેન્ટલ ઇન્કમ થતી હોય, તો એ રેન્ટલ ઇન્કમનો પણ તમે કેલ્ક્યુલેશન એમાં ગણ્યો, અને જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે તમારું વ્યાજ ચૂકવાતું હોય એના આધારે. અને તેમ છતાં પણ જો તમારે વધારે વ્યાજ ચૂકવવું પડતું હોય, તો એક ઓપ્શન છે કે તમે વાર્ષિક તમે એક નક્કી કરો કે દર વર્ષના આ સમયમાં હું આટલું લોનને રીપેમેન્ટ કરશો, જેથી તમારો જે હપ્તાની પ્રાઇસ છે એ પણ તમે રિડ્યુસ કરી શકો, અથવા તો હપ્તાની સંખ્યા રિડ્યુસ કરી શકીએ. એવા 2 ઓપ્શન આવે છે. એક એમાઉન્ટ છે આ 18,300, એ ઓછી કરવાનો એક ઓપ્શન પૂછે જ્યારે રીપેમેન્ટ કરીએ ત્યારે. અને તમારા સમજો કે 240 હપ્તા હોય, એક ઉદાહરણ લઈએ આપણે, લોન 20 વર્ષની હોય તો 240 બાર મહિના લેખે 240 થાય, 12 દુ 24, તો 240 હપ્તા હોય, તો એ 240 હપ્તા હોય વર્ષ પછી તમે 12 હપ્તા તો પેમેન્ટ ચૂક્યું, તો એ પ્રમાણે 12 હપ્તા તો ઘટે. એ સિવાય પણ 240 હપ્તામાંથી જે તમારા બાકી હોય એમાં એમાંથી પણ જે પ્રમાણે પેમેન્ટ કર્યું હોય, 1 લાખનું પેમેન્ટ કર્યું હોય, તો એ પ્રમાણે તમારો જે ઇન્ટરેસ્ટ હોય એને કેલ્ક્યુલેશન કરીને પ્રિન્સિપલમાં એમાઉન્ટમાં ગણી અને નવેસરથી કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. તો તમારી જે જરૂરિયાત છે એ જરૂરિયાત કઈ રીતની છે, તમારે જીવન જરૂરી ખર્ચ પ્રમાણે સેવિંગ્સ કઈ રીતે થાય છે, તમારી આવક કેટલી છે, એ બધા ઉપર ડિપેન્ડ છે. ઘણી વાર કન્ફ્યુઝન થાય કે શું કરવું, અને જેટલું બને એટલું તો લગભગ આપણે લોન ચૂકવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્યારબાદ રોકાણોમાં એવી રીતે ઇન્ટરેસ્ટ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ, અને ઇન્ટરેસ્ટ સેવિંગ્સ અધર રોકાણ દ્વારા પણ 12 થી 15% જો રિટર્ન મળતું હોય, તો 9% સામે 4% તમે બેનિફિટ પણ હોય છે, પણ એ ભવિષ્યમાં તમને બેનિફિટ મળે, અને એના આધારે આપણે એક થોડુંક રિસ્કી કામ થઈ જાય છે. આપણે સેફર સાઈડ જોઈએ તો થોડું જેમ બને એમ ઓછો વ્યાજ ચૂકવવું પડે, એ ગણતરીથી આપણે આયોજન કરીએ તો આ પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી જશે. એન્ડ હોપસો કે મને મેં વિડીયો બનાવ્યો તો એક હું પ્રશ્ન મારા માઇન્ડમાં આવ્યો, એટલે મેં કીધું ચલો આપણે આ પ્રશ્નને થોડુંક આપણે
ચર્ચા દ્વારા આપણે વિચારીએ. આ માહિતી તમને ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને બીજા મિત્રોને પણ શેર કરશો. અને તમારું શું માનવું છે, તમે શું કેલ્ક્યુલેશન વિચારી રહ્યા છો એ પણ મને કમેન્ટમાં તમે જાણ કરો. એક મેં મારો એક અભિપ્રાય આપ્યો તમને કે આવું પણ કરી શકીએ, કે ઓપ્શન આપ્યો એક તમને. ને તમે શું વિચારો છો, તમારું તમે જે અથવા તો તમે કંઈક આયોજન કરી રહ્યા હોય, કંઈક તમારા માઇન્ડમાં તમે જે આયોજન ઓલરેડી તમારે એના ઉપર કામ ચાલતું હોય અને એમાં તમને બેનિફિટ છે તો એ પણ તમે મને જાણ કરો, કમેન્ટની અંદર જાણ કરો, જેથી આપણે નોલેજ શેરિંગ. આપણો જે પર્પસ છે મારી ચેનલનો, ઇન્ફોર્મેશન ઇઝ પાવર, એટલે માહિતીમાં શક્તિ છે, એટલે મૂળ માહિતી જ શક્તિ છે. તો એ પર્પસ આપણો સોલ્વ થાય અને દરેકને માહિતી વધારેમાં વધારે મળે એ હેતુથી આ વિડીયો મેં બનાવ્યો છે. તો બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ વેરી મચ. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.